પૂરું થઈ જશે એમ, જે રીતે અત્યારે સમાજ આગળ વધી રહ્યો છે. અને આ ટ્રાન્ઝિશન પીરિયડ છે ને, એમાં સર્વાઈવ જે કરે એ બહુ આગળ વધે. વસ્તુ આ છે બધી. એટલે મૂળ મુદ્દાની વાત શું હતી આપણે? શું એટલે લગ્ન જીવન એટલે તમે મને એમ કહો કે કેવું હોવું જોઈએ પતિ પત્ની, કોઈ એની કેવા હોવા જોઈએ, એની કોઈ જ આદર્શ વ્યાખ્યા ન હોય એકબીજા. હું એ જ કહેવા માંગુ છું, લગ્ન જીવન પતિ પત્ની આ બધાની કોઈ જ આદર્શ વ્યાખ્યાઓ ના હોઈ શકે. આ બધાને તમે કોઈ એક એમાં કહેવાય ને એક એક પર્ટિક્યુલર આપણે કેવું કહેવાય સ્ટાન્ડર્ડ પ્રોસિજર, એવું કશું આમાં નથી હોતું. આ ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિ માટે આ વસ્તુ અલગ છે. બરોબર, તમે કેવું ઈચ્છો છો લગ્ન જીવન? મારી ઈચ્છાઓને તો કોઈ એવું કંઈ છે જ નહીં, કારણ કે કેમ તમારી ઈચ્છાઓને હું એ જ કહું છું, જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ હોય ને કોઈ એક વસ્તુમાં, કોઈ રિલેશનમાં અથવા કોઈ કંપનીમાં અથવા કોઈ સમાજમાં, ત્યારે છે ને ઇન્ડિવિજ્યુઅલની ઈચ્છાઓથી જ બધી તકલીફો ઊભી થાય. ત્યારે તમારે જો એ વસ્તુને સફળ કરવી હોય ને તો બધાની ઈચ્છા લેવી પડે. આ સમાજ કઈ રીતે ચાલે છે આજે? એક એક પહેલાં એક સમાજમાં એ બી એક શું કહેવાય એક વિચારધારા ફેલાતી હતી, બે કે ત્રણ અલગ અલગ વિચારધારાઓ ચાલે છે સમાજની. એમાં એક વિચારધારા હતી કે ભાઈ દરેક વ્યક્તિનું પોતાનું આગવું, જે આપણે કહેવાય ને અત્યારે જે આપણું જેમ કે ભારતીય બંધારણ, કયું કહેવાય છે આપણું ભારતીય બંધારણ, કેવું છે આપણે આપણો દેશ કેવો કહેવાય, કઈ કઈ વિચારધારા ચાલે છે દેશની, બંધારણની આપણે કેવો દેશ કહેવાય? સ્વતંત્ર. સ્વતંત્ર એવું નહીં, સ્વતંત્ર તો બરોબર, ઈચ્છાઓ પ્રમાણે આ બે રીતની વિચારધારાઓ છે. એ રીતે આપણે જયારે એક સંબંધ ની વાત કરીએ ને, સંબંધ હંમેશા બે, ઓછામાં ઓછી બે વ્યક્તિ હોય ત્યારે સંબંધ થાય. બરોબર, હવે એ બે વ્યક્તિમાં કેવું છે, જ્યારે પણ કોઈ એકની ઈચ્છા ઉપર ચાલવાની વાત આવે ને અથવા કોઈ એકની જ ઈચ્છા પૂરી થતી હોય ને ત્યારે સંબંધો તૂટવાના ચાલુ થાય, ત્યારે સંબંધોમાં. તમારા કેસમાં શું થયું? ત્યારે સંબંધોમાં તિરાડો આવે. એમ નહીં, તમારા સંબંધમાં શું થયું? મારા સંબંધની વાત ઉપર આવીએ છીએ આપણે, પહેલા આ વાત પૂરી કરો તો. ત્યારે સંબંધોમાં તિરાડો આવે. બરોબર, એટલે જો સંબંધ સુમધુર અને ટકાવી રાખવા હોય તો ક્યાંક કહેવાય ને દરેક પક્ષે બાંધછોડ જરૂરી છે. બરોબર, પેલું કહેવાય ને વી નીડ ટુ સી ધ બિગર પિક્ચર. કોઈ એકનું સારું કોઈ એકનું ખરાબ એવું નહીં, બંનેનું જોડે સારું બંનેનું જોડે ખરાબ. બરોબર, બંનેની જોડે સફળતા આ વસ્તુ થાય ને ત્યારે જ એ વસ્તુ સક્સેસફુલ થાય. હવે મારા સંબંધની વાત કરીએ તો મારા સંબંધમાં બને ક્યાંક કે ક્યાંક મને કંઈક ઓછું પડ્યું, ક્યાંક મારા પાર્ટનરને કંઈક ઓછું પડ્યું હોય, બરોબર, ત્યાંથી આ બધા વિખવાદ પૂરા થાય, વિખવાદ ઊભા થાય. જ્યારે આપણે કહેવાય ને કમ્પ્લેન ના કહેવાય, ઘણી વખત ખાલી કન્સર્ન પણ બતાવીએ ને તો કન્સર્ન બી કમ્પ્લેન પ્રમાણે જ હોય. આપણે એક વખત એવું કન્સર્ન બી બતાવીએ કે મને તો આ ઈચ્છા હતી એ પૂરી નથી થઈ, અથવા મારે તો આવું જોઈતું તો મને નથી મળ્યું, અથવા તું આવું કરે તો સારું રહે. ઘણી વખત આપણે આપણી મહત્વાકાંક્ષાઓ એકબીજા ઉપર થૂંકવાનું ચાલુ કરીએ ને ત્યારે પણ આ તકલીફ થાય. એટલે સૌથી સારું જો તમારે તમારા સંબંધને ટકાવી રાખવો હોય ખરેખર, એમ કે જ્યારે તમને ખરેખર એમ ઈચ્છા હોય કે ના સંબંધ છે એ ટકી રહેવો જોઈએ, બરોબર, તો અમુક તમારી કહેવાય ને અમુક તમારી મહત્વાકાંક્ષાઓ, અમુક તમારી ઈચ્છાઓ, ભલે આમ એવું લાગે કે તમે જબરજસ્તી કરી રહ્યા છો અથવા તમે પોતાના પ્રત્યે અત્યાચાર કરી રહ્યા છો, પણ જો ખરેખર તમારે સંબંધ ટકાવી રાખવો હોય તો એ થોડીક ઈચ્છાઓને પેલી કહેવાય ને લગામમાં રાખવી જોઈએ, કંટ્રોલમાં રાખવી જોઈએ. બરોબર, પરિપક્વતા બંનેમાં જ્યાં સુધી ના હોય ને ત્યાં સુધી સંબંધ નથી ટકતા. એટલે જે આપણે પહેલા ભલે આપણા ઘેડિયાઓ કરતા હતા કે ભાઈ નાના હોય ને પરણાવી દીધા, કેમ બાળલગ્નોનો વિરોધ થવાના ચાલુ થયા, એનું કારણ છે આજે જે બે બાળકો છે હજી એમને લગ્ન તો બાજુ પર રહી એકબીજા માટે શું વિચારવું, શું ફીલ કરવું એ ના ખબર પડતી હોય એવા ટાઈમમાં તમે એમને એકબીજા જોડે પાણી અને લગ્ન જેવી ભારે વસ્તુની ગ્રંથિમાં બાંધી દો તો પછી એ ક્યાંથી આગળ વધે એ વસ્તુ, એમની શું એ પોતાનો ગ્રોથ બી શું કરે? એટલે લગ્ન તો હવે અત્યારની જે પેઢી છે ને એના માટે મને ખરેખર એ બરોબર છે, પરફેક્ટ છે એમની વિચારધારા અને એ પ્રમાણે જ હોવું જોઈએ, પરિપક્વ થાવ
તમે સમાજને સમજતા થાઓ, તમે એકબીજાને સમજતા થાઓ, તમને પોતાની ઈચ્છાઓ ખબર પડતી થાય. અમે જ્યારે ભણી ગયા હતા ત્યારે તો અમને પોતાને શું જોઈએ છે નહીં સમજણ નથી, પોતાનું કેરિયર શું છે એ ખબર નથી. બરોબર, કોઈ પૂછતું કે મોટા થઈને શું કરવું છે તો કે શું નહીં, શું બનતો તો કે કંઈ ખબર નથી. એમાં વસ્તુ એ થઈ કે અત્યારે આજે આ ઉંમરે પહોંચ્યા પછી હજી એ કેરિયર શોધ્યા કરીએ છે કે મારે મારું કેરિયર શું કરવું છે. હજી એ સમજણ નથી પડતી કે મારે આગળ શું જોઈએ છે. આટલી નોકરીઓ કરી, આટલા અલગ અલગ કદાચ કોર્સિસ કર્યા, આટલું બધું ભણ્યા પછી હજી એ ખબર નથી કે મારે ખરેખર કઈ દિશામાં આગળ વધવું છે. એક વખત માટે એવું થઈ ગયું છે કે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન, આવડે છે ઘણું બધું પણ કોઈમાં માસ્ટરી તો કે નથી. હજાર જાતના જ્ઞાન ભર્યા છે પણ એ જ્ઞાન એટલે આ કેવું છે, ઇટ્સ લાઈક ડેટા. કોમ્પ્યુટરમાં કહીએ ને તો ડેટા, ડેટા કેવો છે, એક ડેટા હોય અને એક ઇન્ફોર્મેશન હોય. ડેટા એક એવી વસ્તુ છે, ગાર્બેજ છે, એટલે તમારી જોડે બધી ટાઈપની વસ્તુઓ અંદર હોય, બધું જ લખેલું હોય, બધું જ હોય, પણ એનો તમે કોઈ ઉપયોગ ના કરી શકો કારણ કે એ સમજમાં ના આવે. એ સમજમાં ક્યારે આવે કે ડેટામાંથી જ્યારે ઇન્ફોર્મેશન થાય. ઇન્ફોર્મેશન ઇઝ પ્રિસાઇઝ, કે તમે જે સબ્જેક્ટ કહો એ સબ્જેક્ટ ઉપર જ એ વસ્તુ હોય, એને પ્રોપર ગોઠવેલી હોય, એને ઇન્ટ્રોડક્શનથી માંડીને પછી એનું મધ્ય હોય, એનો અંત હોય, કન્ક્લુઝન હોય, આ ઇન્ફોર્મેશન કહેવાય. જ્યારે ડેટા પ્રોસેસ, ડેટા પ્રોસેસિંગ કેમ આટલું હોય છે, ડેટા પ્રોસેસ થાય એમાંથી તમે પ્રોપર કાઢો, સત્વ બહાર કાઢો, ત્યારે ઇન્ફોર્મેશન બને. તો અત્યારે કેવું છે, ડેટા છે મારી જોડે, ઇન્ફોર્મેશન કશી જ નથી, અથવા છે તો પણ એ કાઢવાની આવડત નથી. તો અત્યારની આટલા ટાઈમની જિંદગી તો એ જ કાઢી ડેટા પ્રોસેસ કરવામાં. હવે ધીરે ધીરે થોડો ખ્યાલ આવી રહ્યો છે કે ઇન્ફોર્મેશન હવે કે ને શરૂઆત થઈ છે ઇન્ફોર્મેશનની, તો હવે લાગે છે કે આગળના જીવનમાં કંઈક કરીશું અને કંઈક કેરિયર જેવું કંઈક વસ્તુ કરીશું. પણ ઘણું ધીમું અને ઘણું મોડું કર્યું છે, પણ ઇટ્સ સેડ દેટ બેટર લેટ ધેન નેવર. બરોબર, જાગ્યા ત્યારથી સવારે હજી કદાચ 20-21 વર્ષ છે સમય આપણી પાસે, મારી પાસે એટલીસ્ટ. કાચબો ધીમી ગતિએ જ આગળ વધ્યો હતો. હા, કાચબો ધીમી ગતિએ જ આગળ વધ્યો હતો. મારા દ્રષ્ટિએ તો હું કહેવા એ માંગુ છું કે ભાઈ હું મેં જ્યાંથી શરૂ કરું ત્યાંથી, મને તો મારી ઉંમર જણાતી જ નથી. જો એક વસ્તુ સમજો, તમને તમારી ઉંમર આઈનો કહે છે અથવા લોકો જુનારા કહે છે, બાકી તમે જાતે ક્યારેય પોતાની ઉંમર ફીલ કરી જ ન શકો. તમે તમારું બાળક જીવતું રાખ્યો હોય મનનું, તો તમે 60 વર્ષે પણ નાના બાળક જેવો હો, અને જો તમારા મનમાં બાળક મરી ગયું હોય ને તો તમે 15 વર્ષે ગઢા 60 વર્ષના કાકા જેવા હો. એટલે ઉંમર આ રીતની છે, ઉંમર લોકો બતાવે, ઉંમર આઈનો બતાવે છે, ઉંમર શરીરથી નથી હોતી, મનથી હોય છે. બરોબર, તો એ પ્રમાણે હજી મારામાં મારું બાળક જીવંત છે અને હજી મારી જોડે, મને ખબર છે કે મારી જોડે હજી ચાન્સ છે કે હું મારું આગળ ભવિષ્ય બની શકું. બને કે આટલા, હું કોઈને એમાં દોષ નથી દેતો કે મને ગાઈડન્સ ના મળ્યું, આ તે, એમાં કોઈનો કોઈ વાંક નથી. બરોબર, બધાની જોડે બધાના પોતપોતાના ચાન્સ હોય છે, કોણ કઈ રીતે આગળ વધે છે પોતાની દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર છે વસ્તુ. હા બેટા, બાય બાય, પૂરું કરું હવે, આ બહુ લાંબુ થઈ ગયું. તો અત્યાર સુધી જે કર્યું એમાંથી ઘણું બધું શીખ્યા છીએ, બસ તો એનો ઉપયોગ કરીને હવે આગળ જીવનને કંઈક અલગ દિશામાં લઈ જઈએ. બાકી જે નાનપણમાં વિચાર્યું હતું એ વસ્તુ હવે સાકાર કરીએ. નાનપણમાં મારી એક જ ઈચ્છા હતી, કોઈ પૂછે કે શું બનવું, તો મારી એક ઈચ્છા હતી, 2-3 ઈચ્છાઓ કહું છું, એક નથી, કે એક તો સાયન્ટિસ્ટ થવું હતું, બીજું થવું હતું કે તમને કહેતો નોકરી કેવી જોઈએ. તો મેં કીધું નોકરી એટલે સાયન્ટિસ્ટ, મેં કીધું એક હું શાંતિથી ખૂણામાં બેઠો હું લેબમાં, બરોબર, હું હોઉં અને મારું માઇક્રોસ્કોપ હોય, હું એમાં શોધખોળ કર્યા કરતો હોઉં, દુનિયાના રહસ્યોને શોધ્યા કરતો હોઉં, એના જવાબો શોધતો હોઉં, આ મારી આઈડિયલ જોબ હતી. તો એક રીતે મેં કદાચ એને અચીવ બી કરી છે. અત્યારે હું જ્યાં કામ કરું છું શાંતિથી ખૂણામાં, મારું પીસી છે, હું છું, હું મારી રીતે મારું કંઈ બી ગડમથલ કર્યા કરતો હોઉં, એમાં મને જ્યારે હા માથે આવીને બેસે ને ત્યારે મને બહુ જ કડામણ થાય, પણ ઠીક છે, એકડામાં હું સાચવી રાખું. પણ બાકી મોટા ભાગમાં મારી ઈચ્છા હતી એ પ્રમાણે હું કરું છું કે હું મારું પોતાની રીતે મારી સ્વતંત્રતાથી મારું કામ કરું, મારું રિસર્ચ ચાલતું હોય. બરોબર, અને બીજી એક હતી એમાં મોટી ઈચ્છા એ કે બીજું કંઈ નહીં તો
બરોબર, બીજું કંઈ નહીં, તો એટલીસ્ટ એટલું કરીને જવું કે ક્યાંક કોઈક ચોપડીમાં મારા નામનો ઉલ્લેખ હોય. બરોબર, વૈજ્ઞાનિકો, કારણ કે ચોપડીમાં નામ કોના લખાય, જેણે શોધખોળ કરી હોય, જેણે કંઈક કંઈક એમ કહેવાય ને, કંઈક સમાજને કે કંઈક ગમે કંઈક એવું મહત્વનું કર્યું હોય કે ત્યારે તમારું ચોપડીમાં નામ આવે. બરોબર, ભણવામાં એટલે છોકરાઓના જે અભ્યાસક્રમની ચોપડી હોય ને એ ચોપડી, ચોપડી એટલે એવી નહીં બીજી કોઈ, જે ભણતરની ચોપડી, જે જ્યાં તમને કોઈ તમને ભણાવે ત્યાં વ્યક્તિ, જેમ આપણે આઈન્સ્ટાઈનને ભણીએ છીએ અથવા ન્યૂટનને ભણીએ છીએ, એ રીતે જ્યાં ક્યાંક આપણું નામ આવે કે ભાઈ આ વ્યક્તિ હતો, એણે કંઈક આવું કર્યું હતું, બસ આ એક ઈચ્છા હજી બાકી છે એ પૂરી કરવાની, એ રાહે છીએ અમે આગળ. બરોબર, હજી સુધી ભણ્યા કરીએ છીએ, એનું કારણ આ જ છે, એનું કારણ આ જ. બસ અહીંયા હસતું કહું છું, જય શ્રી કૃષ્ણ, અમારો ઉપદેશ અહીંયા પૂરા થાય છે.